આપણે બનાવશું રસાવાળા મગ. તો આ એક વાટકી મગ લીધા છે અને આપણે તેને સરસના ધોઈ નાખીએ. આપણા મગ છે તે સરસના ધોવાઈ ગયા છે, તો આપણે તેમાં અડધી ચમચી હળદર નાખશું અને આપણે મીઠું લેશું થોડું, અને આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લેશું. આપણા મગને બાફી લેશું કુકરમાં. આપણે આને 3-4 સીટી વગાડવાની છે, તો આપણે બાફી લઈએ. આપણે મગ બાફવા મૂકી દીધા છે ને આપણે મગ સાથે ખાવા માટે આપણે મીઠા ભાત બનાવશું. એ બહુ જ સરસ લાગે છે. તો આ ભાત છે તેને મેં સરસના ધોઈ નાખ્યા છે, તો આપણે હવે ભાતને આ રીતે બનાવશું. તો આપણે મીઠા ભાત બનાવવા માટે આપણે કુકર રાખ્યું છે, તેમાં આપણે ઘી લેશું. આપણે 1 ચમચી જેટલું મોટી આખી 1 ચમચી ઘી લીધું છે. આ મીઠા ભાત છે તે મગ સાથે બહુ જ સારા લાગે અને ખૂબ મજા આવે ખાવાની પણ. ઘી આપણું થઈ જાય એટલે આપણે તેમાં તેજપત્તા નાખશું. આપણે 2 એલચી લીધી છે તે નાખશું આખી. આપણે અહીંયા 4 લવિંગ લીધા છે અને 4 આપણે મરી લીધા છે. આ રીતે થઈ જાય એટલે આપણે તેમાં ધોયેલા ચોખા છે તે ઉમેરી દેશું. આપણે પાણી એ પ્રમાણે લેવાનું છે જે પ્રમાણે આપણા ચોખા લેતા હોય. ઘણાના ચોખા વધારે પાણી લેતા હોય, ઘણાને ઓછું લેતા હોય. આપણે આને સાવ છૂટા નથી કરવાના. અને અહીંયા થોડી સૂકી દ્રાક્ષ લીધી છે તે નાખશું. હવે આપણે એમાં ગોળ લેશું. ગોળ આપણે જોઈએ એ પ્રમાણે લેવાનો છે. ગોળ મારો ચોખ્ખો હતો એટલે મેં ગોળ નાખી દીધો. જરા કેવું લાગે તો આપણે પાણી કરીને પણ ન ખાય. તો આપણા ચોખામાં પાણી જે નાખ્યું છે તે પહેલેથી નહીં નાખવાનું અને ગોળનું જ પાણી લેવાનું. હવે આપણો ગોળ છે ને તે સરસ રીતે ઓગળી ગયો છે. હવે આપણે આને 2 વિસલ ખાવા દઈશું. અહીંયા આપણા મગ હતા તે સરસના બફાઈ ગયા છે. આ રીતે એકદમ સરસના બધા જ મગ બફાઈ ગયા છે. આપણે આ રીતે કરી લેવાના છે. હવે આપણે મગ છે તેને આપણે વઘાડશું.
હવે આપણે મગનો વઘાર કરશું. તેના માટે આપણે એક ચમચા જેટલું તેલ લેશું. તેલ આપણું થાય એટલે આપણે તેમાં જીરું લેશું નાની એક ચમચી. આપણે રાઈ લેશું. આપણે હિંગ લેશું. આ મીઠા લીમડાનું પાણી છે. આદું છે વાટેલું. આ લીલા મરચા છે. આ ટમેટું છે. બધું જ આપણે નાખીએ ને આ રીતે હલાવશું. આપણે પીળા મગ કરશું એટલે આપણે મરચું પાવડર નહીં, સીધું લીલા મરચા જ લીધા છે. આપણે લેશું ધાણા જીરું. બે ચમચી ધાણા જીરું છે. એક ચમચી નાની આખી હળદર છે. એક ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. અને મીઠું આપણે બાફવામાં લીધું હતું એટલે આપણે એ પ્રમાણે લેવાનું છે. બધો જ વઘાર આપણે મગમાં નાખી દઈશું. ઉપરથી થોડા ધાણા લેશું. હવે આપણે મગને છે ને ઉકળવા દેવાના છે. આપણે 10 મિનિટ સુધી રહેવા દેશું. આપણા મગ છે તે સરસ થઈ ગયા છે, ઉકળી અને એકદમ સરસ થઈ ગયા છે. જો આ રીતે આપણે બનાવવાના. આપણે તેને સર્વ કરશું. આપણા મીઠા ભાત પણ તૈયાર થઈ ગયા છે તો આપણે તેને પણ સર્વ કરશું. એકદમ સરસ થઈ ગયા છે. તૈયાર છે આપણા મગ અને મીઠા ભાત અને ખાટું અથાણું. બહુ જ સરસ લાગે અને આપણે જ્યારે વરસાદ આવે ને ત્યારે તો આપણે ખાવાની ખૂબ જ મજા પડે. તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.